ધોરણ 10 ચેપ્ટર 12 નામ છે વિદ્યુત. હવે આના પહેલા આપણે ભણ્યા હતા કે આ ચેપ્ટરના મેં કીધું હતું કે 6 થી 7 ક્વેશ્ચન એવા છે કે જે પરીક્ષામાં વારંવાર રિપીટ થતા હતા. તો ફરીથી એક હતો ઓહ્મનો નિયમ, એક હતું શ્રેણી જોડાણ, બીજું હતું સમાંતર જોડાણ, અને કાલે ભણ્યા જૂલનો નિયમ. એ 4 પ્રશ્નો થયા. અને આજે બલ્બ અને ફ્યુઝ એક ક્વેશ્ચન છે, અને લાસ્ટ જે છે તમારો પાવર. આ 7 ક્વેશ્ચન જે છે એ આ ચેપ્ટરમાંથી વારે આમ કમ્પલસરી પૂછાયા છે, કોઈ એક ક્વેશ્ચન તો હોય છે જ, બરાબર. તો આજે આપણે બલ્બ તરફ જઈશું કે બલ્બનું કામ શું છે અને કઈ રીતે પ્રકાશિત થાય છે એના વિશે ભણીશું. એના પહેલાં તો રોજબરોજના જે જીવનમાં જે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસરના જે ઉપયોગો છે એ જોઈશું કે કયા કયા ઉપયોગો છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો કયા કયા છે? તો વિદ્યુત પ્રવાહના તાપીય ઉપકરણો જેવા કે ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, હીટર છે, આ બધામાં વપરાય છે. ઇસ્ત્રી, ટોસ્ટર, હીટરમાં. પછી વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી પ્રકાશ મેળવવા. પછી વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત ઉપકરણો જોડીને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે છે. તો આજે આપણે બલ્બ જોઈશું કે વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે, એટલે કે વિદ્યુત પ્રવાહના તાપીય અસરથી વિદ્યુત બલ્બ કઈ રીતે પ્રકાશિત થાય છે એ સમજાવો. તો પહેલો પોઈન્ટ, જ્યારે વિદ્યુત બલ્બમાં ખૂબ જ પાતળા અને ઊંચા અવરોધ દ્વારા ટંગસ્ટન ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેને ગરમ કરે છે અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. મેં કીધું હતું ને કે ગમે તેવો વાહક થયો, પરંતુ એમાંથી જો પ્રવાહ તમારે પસાર કરવો હોય તો પ્રવાહ પસાર થવા માટે એને પહેલા ગરમ થવું પડે. તો એ જ કીધું છે. શું કીધું છે જુઓ, જ્યારે વિદ્યુત બલ્બના ખૂબ જ પાતળા અને ઊંચા અવરોધ દ્વારા ટંગસ્ટન ફિલામેન્ટમાંથી પસાર થાય ત્યારે ફિલામેન્ટ ગરમ થાય છે અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. હવે જો નીચે એક આકૃતિ આપી છે એના થોડું હું તમને સમજાવી દઉં. એમાં એક ઘરમાં તમે જે પેલો યલો કલરનો ગોરો હોય છે ને એ છે, એક કાચનો ગોરો અહીંયા બોર્ડર બતાવેલી છે, પછી આર્ગોન અને નાઇટ્રોજન વાયુ જોડેલા છે, પછી અહીંયા ટંગસ્ટનનો ફિલામેન્ટ છે અને ઉપર બૂચ છે, બરાબર. આ બધી વસ્તુ આપણે શાબ્દિક રીતે રજૂ કરી દઈએ એટલે આપણી આ થિયરી પતી જાય, બરાબર. હવે ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે. કારણ કે કેમ ટંગસ્ટન? અહીંયા કીધું કે ટંગસ્ટન ઉપયોગ થાય કેમ ટંગસ્ટન? કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ કેટલું ઊંચું છે? 3380 જેટલું છે, જેના કારણે ગલનબિંદુના કારણે એક પીગળ ગમે તેટલું તમે ગરમ કરો, એટલે કે 3380 સુધી તો તમે ગરમ કરશો ત્યાં સુધી તો પીગળશે જ નહીં. અને પીગળે ને કોઈ પણ વસ્તુ આટલા તાપમાન આપવા છતાં પીગળે નહીં, તો એને જે તમે ઉષ્મા આપેલી હોય એ કઈ ઉર્જા સ્વરૂપે બાળાઈ જાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે, એટલે કે પીગળા વગર ઉષ્મા ઉર્જા જાળવી રાખીને ગરમ થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ફરીથી ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ કર્યો. કેમ? કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. કેટલું? 3380, જેના કારણે ગલનબિંદુને કારણે પીગળતું નથી અને પીગળ્યા વગર પણ એ ખૂબ જ ગરમ થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે, બરાબર. હવે નીચે ટંગસ્ટનના બીજા ગુણધર્મો કેવા કેવા છે? કે લચ્છીલાપણું, એટલે ફ્લેક્સિબલ છે, અને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો દર ફિલામેન્ટ માટે ઉપયોગી છે. શું? ઊંચા તાપમાને પણ બાષ્પીભવન થાય છે, બાષ્પીકરણ થાય છે, બરાબર. એટલે કે ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો રેટ જે ફિલામેન્ટ માટે ખૂબ જ અનુકૂળ છે. એટલે કે ટંગસ્ટનના બીજા ગુણધર્મો જેવા કે લચીલાપણું, ઊંચા તાપમાને એનું બાષ્પીકરણનો નીચો દર આ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે. જો બલ્બમાં હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં ખૂબ જ ફિલામેન્ટ જલ્દીથી ભરી જાય છે. કારણ કે ખબર છે આપણે કેમેસ્ટ્રીમાં ભણ્યા હતા બીજું ચેપ્ટર કે કોઈ પણ વસ્તુને ઇઝીલી ગરમ કરવું હોય તો એમાં ઓક્સિજનની હાજરી જોઈએ. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ખોરાક બનાવવા માટે પણ ઓક્સિજન જોઈએ, પ્લસ ઓક્સિજનની હાજરીમાં ગરમ પણ જલ્દી થઈ જાય. હવે ગરમ જલ્દી થઈ જાય, બળી જાય તો શું થઈ જાય? એનું આયુષ્ય કેવું થઈ જાય? ઓછું થઈ જાય. નીચે શું લખ્યું છે? હવે આ બધું થતું હોય તો એના માટે કંઈ કરવું પડે તો શું કર્યું? તેથી આ બલ્બમાં નિષ્ક્રિય વાયુ જેવા કે આર્ગોન, નિયન ભરવામાં આવે છે. શું? આર્ગોન અને નિયન, આર્ગોન અથવા નાઇટ્રોજન, એની જોડે નિયન ભરવામાં આવે છે. આવું કેમ કર્યું? તો આવા વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા, કારણ કે નિષ્ક્રિય વાયુ કહેવાય, આર્ગોન, નાઇટ્રોજન, નિયન નિષ્ક્રિય વાયુ કહેવાય, એટલે કે આ વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં, જેથી પ્રક્રિયા કરે નહીં કોઈ, એના કારણે તે બળી પણ ના જાય અને આયુષ્ય પણ કેવું હોય? લાંબુ જાળવી રહે. તો બલ્બમાં મોટાભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં. એટલે તમે બલ્બને 10-15 મિનિટ પણ ચાલુ રાખીને ટચ કરશો તો પણ તમને ગરમ લાગશે, એ આ જ કારણ છે. તેથી ફિલામેન્ટ બલ્બ ઓછા પાવર કાર્યક્રમ છે અને જ્યારે ટ્યુબલાઇટ ફિલામેન્ટનો ઉપયોગ ન થતો હોવાથી તે વધારે. ટ્યુબલાઇટમાં ફિલામેન્ટ નથી, ટ્યુબલાઇટમાં એ અલગ વસ્તુ છે. ટ્યુબલાઇટમાં તમે સ્ટાર્ટિંગમાં 230માંથી જે સ્ટાર્ટર હોય ને, સ્ટાર્ટર એ 1000 વોલ્ટનો વિદ્યુતમાનનો તફાવત ક્રિએટ કરે છે, જે તમારા સિલેબસમાં નથી એટલે બહુ જાણવાની જરૂર નથી. પણ ફિલામેન્ટ ઓછા કાર્યક્ષમ છે અને ટ્યુબલાઇટ છે એનો ઉપયોગ થતો, એમાં ફિલામેન્ટ ન હોવાથી તે
વધુ કાર્યક્ષમ છે. આમ વિદ્યુત બલ્બ આ રીતે કાર્ય કરે છે.